નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. મહેસાણા જિલ્લાની અંદર આવેલું તરબ ગામની અંદર અત્યારે વાળીનાથ અખાડા જે કહેવાય છે એમનું મંદિર, અહીંયા શિવજીનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. એની પ્રતિષ્ઠા થોડા જ સમયમાં હવે થઈ રહી છે, ત્યારે અહીંયાની તૈયારીઓના ભાગરૂપે ભવ્યથી ભવ્ય કાર્યક્રમો અહીંયા થવાના છે. કહેવાય છે કે યુપીના યોગી આદિત્યનાથ પણ અહીંયા આવી શકે છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આવી શકે છે. અહીંયાની તૈયારીઓ જોઈએ તો પુષ્કળ પ્રમાણમાં, લગભગ આશરે 5-10 લાખ લોકો અહીંયા આવવાના છે એવી અહીંયા માહિતી મળી છે. તો આપ અહીંયા જોઈ શકો છો, હું કેમેરામેનને કહીશ કે અહીંયા મંડપનું આયોજન બતાવે કે ભવ્યથી ભવ્ય મંડપ અહીંયા બની રહ્યો છે. એ મંડપની અંદર પણ આશરે 2-3 લાખ લોકો અંદર બેસી શકે, આરામ કરી શકે એવી સુવિધાઓ કરવામાં આવેલી છે. અહીંયા આયોજનના ભાગરૂપે ટોટલી આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. અહીંયા કેમેરામેનને કહીશ કે આ બાજુ જે મંદિર નિર્માણ પામી રહ્યું છે એ પણ બતાવે. ત્યાં આગળ પણ અહીંયા મંદિરની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે એવું પણ અહીંયા લોકો ચર્ચાઈ રહ્યું છે કે અયોધ્યાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ અનુસંધાને બીજા નંબરનો અહીંયા ભવ્યથી ભવ્ય અહીંયા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ફેબ્રુઆરી મહિનાની અંદર આ કાર્યક્રમ થવાનો છે. એ અનુસંધાને અહીંયા ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. અહીંયાના મહંતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે, તો આપણે પ્રેસ કોન્ફરન્સમાં પણ તમને બતાવીએ શું કહ્યું મહંતે. અને મહંતે અહીંયા આવેલા મીડિયા કર્મીઓનું પણ સ્વાગત કર્યું હતું. તો આવો જોઈએ મહંત શું કહે છે આપણને. વાળીનાથ મંદિર તરફ આખા ગુજરાતનો આસ્થાનું કેન્દ્ર, 900 વર્ષ જૂની આ પરંપરામાં આજે પૂજ્ય મોટા બાપુ અમારા ગુરુદેવ પૂજ્ય બળદેવગીરીજી મહારાજનું સ્વપ્ન, વાળીનાથ ભગવાનનું દિવ્ય મંદિર જ્યારે બની રહ્યું છે, સોમનાથ પછી આ બીજા નંબરનો આ શિવધામ, અને એમાં પણ બંસી પાડપુર પથ્થરમાં 1,45,000 ઘનફૂટથી પણ વધારે પથ્થરમાં વપરાયેલો છે. અથાક 10 વર્ષની મહેનત બાદ આ મંદિર પરિપૂર્ણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠા તારીખ 16-2-2024 થી 22-2-2024ના બપોરના 12:39 કલાકે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યોગ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે કે આખા ભારત વર્ષના સાધુ સંતો, મહંતો, મંડળેશ્વરો, એ પછી અયોધ્યા હોય, કાશી હોય, વૃંદાવન હોય, બધી જગ્યાથી સંતો મંતો પધારવાના છે. અને આપણે ચારે દિશાઓને, ચાર ધરોહર, ચારે દિશાનો ચારે શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ને જાહેર જનતાને બધાને આશીર્વાદ આપવાના છે. વડાપ્રધાન અહીંયા પધારવાના છે, શું કહેશો એ બાબતે? વડાપ્રધાન શ્રી તારીખ 22-2-2024ના પ્રતિષ્ઠા ટાઈમે બપોરે 12 કલાકે ઉપસ્થિત રહીને એમના શ્રી હસ્ત દ્વારા આ પ્રતિષ્ઠા થવાની છે. સાથે ને સાથે સંતો અને મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને, રાજકીય આગેવાનો બધા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, અને સાથે ને સાથે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. આમંત્રણ આપણા મંદિર દ્વારા અમિતભાઈ સાહેબને પણ આપ્યું છે, સાથે ને સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ આપેલ છે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને પણ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. ટૂંક જ સમયમાં એમનું પણ કન્ફર્મેશન આવી જવાનું છે કે તેઓ કઈ તારીખે પધારવાના છે. વાળીનાથ સંસ્થા તરફથી સેવકો દ્વારા બધા જ રાજકીય અને મહાનુભાવો, સામાજિક અગ્રણીને આમંત્રણ આપવામાં આવેલ છે. 16 તારીખથી 22 તારીખ સુધીના આપણા કાર્યક્રમો જેવી રીતે સવારે શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે, એના પછી જે રાજકીય મહાનુભાવો આવે એમનું સન્માન અને એમના ઉદબોધન લેવાનો કાર્યક્રમ રાખેલ છે. એના પછી આપણે 2-4 કલાકે જે ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે અલગ અલગ ટીમો આવીને લોકોને આખા ભારત વર્ષની જે આપણી જૂની પૌરાણિક પદ્ધતિ છે, એ પછી નૃત્ય હોય, ફોક સંગીત હોય, બધાનો પણ અલગ અલગ કાર્યક્રમો આપણે રાખવામાં આવે છે.
ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી આ કાર્યક્રમ આપણા ભારત વર્ષના જે સાધુ સંતો મહંતો મંડલેશ્વરો ચારે દિશાઓના ચારે શંકરાચાર્ય મહારાજ અલગ અલગ દિવસે આવશે અને અલગ અલગ દિવસે આપણાનું ઉદ્બોધન આપશે. અને જ કાર્યક્રમમાં આપણા ગુજરાતના જે ખ્યાતમાન મોટિવેશનલ સ્પીકરો છે એ પણ સમાજ સુધારણા માટે સમાજના ઉત્થાન માટે એ પણ પોતાની સ્પીચ આપશે અને લોકોને જાગૃત કરશે. અને રાત્રિના કાર્યક્રમમાં આપણે લોક ડાયરાનો સંતવાણીનો કાર્યક્રમ રાખે છે, એમાં ગુજરાતના સાથે ને સાથે ભારત વર્ષના જે ખ્યાતમાન કલાકારો છે એ પણ આ કાર્યક્રમમાં આવવાના છે. પૂજ્ય બાપુ જેમના થકી આ સરસ મજાનું મંદિર બન્યું છે, આખા ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે, એમની પણ એક ફિલ્મ બનાવવામાં આવી છે અને ફિલ્મ રોજ આપણા હજારો લોકો જોઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને લોકો જાણી શકે કે એમનું જીવન કેટલું પવિત્ર હતું, એમના જીવનના શું ઉદ્દેશ્યો હતા, સમાજો માટે એમને શું વ્યવસ્થા કરેલી હતી, શિક્ષણ માટે એમને શું વ્યવસ્થા કરેલી હતી, બધા જ કાર્યક્રમો એમની ફિલ્મોમાં આપણે બધાને જોવા મળશે. કેટલા લાખ પબ્લિક આ મહોત્સવમાં આવી શકશે? અત્યારે સેવક સમાજ સાથે ને સાથે જે પ્રમાણમાં માહોલ બને આપણે બધા અત્યારે જોઈ રહ્યા છે એ પ્રમાણમાં રોજથી 2-3 લાખ અને છેલ્લા દિવસે 5-6 લાખ પબ્લિક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે. સમાજ માંથી અને માંડવી તાલુકો છે અમારો, ને અમે 8 બાઈઓ આવી છીએ કામ માટે. કાલે સવારના અહીંયા આવ્યા છીએ 7 વાગે, ત્યારથી અમે જે અમારાથી બન્યું એ કર્યું છે. જરા રોટલા ગળ્યા, જરા બોસ વાર કર્યા, એવું કામ કર્યું છે. જરા ફૂલડા વાવ્યા ને એ કામ કર્યું છે. કેટલા દિવસ માટે અમે આજે સુધી છીએ? એક દિવસ માટે. અને કેટલી બહેનો આવેલા? અમે 8 બહેનો આવી છીએ. 8 બહેનો આવેલા તમને મજા આવી જાય. અને હું દર્શન કરી આવી, અમને કોઈ દી જોયું નતું, પહેલી વખત આયા છીએ. Thank you.